પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં ગઈકાલે વીજ લાઇન પર ઝાડની ડાળીઓને લઈને 5 કલાક વીજ પુરવઠો ખોરવાયો હતો। આ વીજ લાઇન પર ઝાડની ડાળીઓ કાપવા સ્થાનિક વેપારીઓ દ્વારા અનેક રજૂઆત પણ કરવામાં આવી હતી। પોરબંદર શહેરમાં અનેક વીજ લાઇન પર ઝાડની ડાળીઓને લઈ વીજ ફોલ્ટ સર્જાતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે પોરબંદર શહેરના પોસ વિસ્તાર ગણાતા વાઘેશ્વરી પ્લોટમાં વીજ લાઇન પર ઝાડની ડાળીઓને લઈ અવારનવાર વીજ ફોલ્ટ સર્જાતા હતા। गई काले पण पोर्ट कोलोनी नजीक वीज लाइन पर झाड़नी डाळीओने लई वीज फॉल्ट सर्जायो हतो अने आ विस्तारमां 5 कलाक वीज पुरवठो खोरवायो हतो। आ वीज लाइन पर झाड़नी डाळीओ कापवा स्थानिक वेपारीओए अनेक वखत पोरबंदरना पीजीवीसीएल कचेरीने रजूआत करवा छतां पण कोई कामगीरी करवामां आवी न होवाथी आ समस्याओ सर्जाई रही छे। पोरबंदर शहेरनी अंदर सिटीनी अंदर बिपोरजोई वावाजोड़ा बाद વીજળીના ધાંધિયા ખૂબ જ જુદા જુદા વિસ્તારોમાં વધી ગયા છે। અધિકારીઓ પાસે ગુજરાત જીટીપીએલના માધ્યમથી જે રજૂઆતો થાય છે એનું પણ નિકારણ સ્થાનિક કક્ષાએ બેઠેલા ઇજનેરોને કરવું નથી, જેથી કાર્યપાલક ઇજનેર હજારો રૂપિયાનો પગાર લેતા કાર્યપાલક ઇજનેર સિટી વિભાગ દ્વારા પોરબંદર શહેરની જે વીજળીની સમસ્યા વકરી છે એ વહેલી તકે એનું નિરાકરણ આવે એ લોકોના હિતમાં ખૂબ જ જરૂરી છે। પોરબંદર શહેરના વાઘેશ્વરી પ્લોટ નંબર વોર્ડ નંબર 9ની અંદર પોર્ટ કોલોનીની બાજુમાં જે ઝાડવું આખું નમી ગયું છે, વારંવાર અહીંયા કેબલ તૂટે છે। આસપાસના વેપારીઓ અને રેસિડેન્ટવાળા 5-5 કલાક સુધી વીજળી વિના હેરાન પરેશાન થાય છે અને બીમાર દર્દીઓ બાળકો સહિત વેપારીઓ હેરાન પરેશાન થાય છે। અને આ બાબત અગાઉ ગુજરાત જીટીપીએલમાં રજૂઆત થયેલ હોવા છતાં નિર્ભર બનેલા નાયબ ઇજનેરોનું પેટનું પાણી હલતું નથી, જેને કારણે લોકો 5-5 કલાક સુધી વીજળી વિના હેરાન થાય છે। જેથી કાર્યપાલક ઇજનેર આ બાબતની તાકીદની સૂચનાઓ આપી અને આ કેબલની અંદર જે ઝાડવું વીંટાળાઈ ગયું છે એને તાત્કાલિક દૂર કરવાની મરામત કરવાની જરૂર છે। માટે કાર્યપાલક ઇજનેર તાકીદની સૂચના જાહેર જનતાના હિતમાં આપે એ ખૂબ જ જરૂરી છે। आ विस्तार में आवेल वीज लाइन पर झाड़नी डाळीओ कटिंग करवामां आव्युं नथी, जेने लई अवारनवार वीज फॉल्ट सर्जाई रह्या छे, तेम छतां पालिकानी आंख उघडती नथी। अशोक थानकी, गुजरात न्यूज, पोरबंदर।